અંકલેશ્વર જીઆઈડીસીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2019નું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન આજે જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ એક્સપોમાં લગભગ 300 જેટલા ઉદ્યોગોએ ભાગ લીધો છે. આ એક્સપોમાં ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, એગ્રીકલ્ચર, પેસ્ટિસાઇડ્સ, ઓઇલ એન્ડ લુબ્રિકન્ટ જેવા અનેક ઉદ્યોગોએ ભાગ લીધો છે. આ ઉપરાંત અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રેઝન્ટેશન સોસાયટી દ્વારા ફાયર એન્ડ સેફ્ટી માટેના સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ફાયર ફાઇટિંગ એન્ડ રેસ્ક્યુ હાઇડ્રોલિક પ્લેટફોર્મ કે જે 42 મીટર સુધીની ઊંચાઈએ રેસ્ક્યુ ઓપરેશન ઉપરાંત 360 ડિગ્રી ફરીને ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડવાની ક્ષમતા ધરાવે છે, તે મશીન પણ મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આજના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલ, પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ બીએસ પટેલ, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન ગુજરાતના પ્રમુખ પ્રબોધભાઈ પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બળદેવ પ્રજાપતિ, એઆઈએ એક્સપોના પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણ તેરૈયા, ડાયરેક્ટર લેબર સેફ્ટી એન્ડ હેલ્થના આઈએએસ સીજે પટેલ સહિત ઉદ્યોગ સાહસિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એક્સપો વિશે ખૂબ જ ટૂંકમાં કહું તો આ એક એઆઈએનું આ 8મું સાહસ છે, અને એમાં આપ જોઈ શકો છો દર વખતની જેમ આ વખતે પણ ખૂબ જ ઉત્સાહથી સૌ લોકોએ ભાગ લીધેલો છે. સાથે સાથે આ ઇવેન્ટને સફળ બનાવવા માટે આ એક્સપોમાં ફાઇનાન્શિયલ પાર્ટનર તરીકે જીઆઈડીસીએ ખૂબ મોટું યોગદાન આપેલું છે, એ બદલ શ્રી બળવંતસિંહજી અને એમનો જીઆઈડીસીના તમામ સ્ટાફનો હું આભાર માનું છું. આપણે સૌ જાણીએ છીએ કે આજ મહિનાની અંદર 18, 19 અને 20 જાન્યુઆરી 9મો વાયબ્રન્ટ ગુજરાત પણ શરૂ થવા જઈ રહ્યો છે, અને પેરેલલ છેલ્લા 8 વર્ષથી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો કરી રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ વર્ષોથી બહુ જૂની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, પણ બહુ ઇન્ડસ્ટ્રીયલ જૂની એસ્ટેટ હોય તેમ છતાંય આજે માનનીય ચેરમેન બળવંતસિંહજી જોડે રાઉન્ડ લેતા હતા એના ઉદઘાટન કરીને, ઘણા યુવા એન્ટરપ્રેન્યોર્સ એ એવું કહ્યું, બળવંતસિંહજીએ કીધું કે નવું શું કર્યું, તમે ગયા વર્ષે પણ સ્ટોલ લગાવ્યો હતો, આ વર્ષે પણ તમારો સ્ટોલ છે, પણ ગયા વર્ષ ને આ વર્ષમાં તફાવત શું છે? તો જાણીને ખૂબ આનંદ થયો કે ટેકનોલોજી અપગ્રેડ કરી છે, અમે પાવર સેવ કરીશું, એટલે એક ભાઈએ આ કીધું. બીજાએ બીજા બધા કેમિકલ પ્રોસેસની વાત કરી, અને એક ભાઈએ તો સેફ્ટી માટેની વાત કરી, તો સેફ્ટીમાં પણ કેટલું બધું અપગ્રેડેશન કર્યું, મેક ઇન ઇન્ડિયા નહીં, મેક ઇન અંકલેશ્વર સેફ્ટી માટે. And that is more important. ટેકનોલોજીનો યુગ હોય અને એ હરીફાઈ સાથે અંકલેશ્વરમાં ઉદ્યોગકારો છે, તો ઉદ્યોગકારો કેવી રીતે ટકી શકે અને ભાવિ જે યોજનાઓ છે, ભાવિ આપણી એમ કહી શકાય કે અંકલેશ્વરમાં જેમ દુષ્યંતભાઈએ કીધું એમ, કઈ આગળ ઉદ્યોગકારશ્રીઓ શું નવું નવું ટેકનોલોજી કરે છે એ લોકોને બતાવી શકાય, સેફ્ટી માટે પર ચિંતા કરીને ખરેખર આ બધું જ કામ જ્યારે એસોસિએશન કરતું હોય ત્યારે પહેલા હું દિલથી આપણે અભિનંદન આપું છું, અને કહું છું કે એક સરસ જેને કહી શકાય કે યુગની એકદમ તાતીતે જરૂરત હોય એવું કામ જ્યારે ઉદ્યોગદાર શ્રી મહેશભાઈ અને એમની ટીમ, પ્રમુખશ્રી અને એમની ટીમ જ્યારે કરતી હોય ત્યારે ખરેખર એક આનંદની વાત થાય.